નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો શાની નોલેજ યુટ્યુબ ચેનલની અંદર. દોસ્તો, વાવ જોઈ લીધી, વાવના પ્રકારો જોઈ લીધા, કેટલીક મહત્વની જે પૂછાવાલાયક વાવ છે, જેમ કે અડાલજની વાવ, ત્યારબાદ વાત કરીએ તો દાદાહરીની વાવ, માતા ભવાનીની વાવ, સાપપારી વાવ, રાણકી વાવ, ભમરિયા કૂવા વિશેની માહિતી મેળવી, નવઘન કૂવા વિશેની માહિતી મેળવી, અડીકડી વાવ, ત્યારબાદ વાત કરીએ તો અમૃત વર્ષેની વાવ અને કુંકા વાવ. અહીંયા સુધી આપણે પહોંચેલા, અહીંયાથી આગળ કન્ટિન્યુ કરીએ તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે પરીક્ષાની જે પૂછાવાની પદ્ધતિ છે તે પદ્ધતિમાં ફેરફાર થઈ ગયા છે. પહેલાં કેવું પૂછાતું કે ભાઈ રાણકી વાવ ક્યાં આવેલી છે, બરાબર? આ પ્રશ્ન ચવાઈ ગયેલા પ્રશ્નો છે, વારંવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ તો નોર્મલ થઈ ગયું, તમને ખ્યાલ જ હોય પાટણ ખાતે રાણકી વાવ. જે કાંઈ વિદ્યાર્થી મિત્રો અડીકડીની વાવ છે, બરાબર, ક્યાં આવેલી છે? તો જૂનાગઢ ખાતે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કુંકા વાવ છે, ક્યાં આવેલી છે? તો કપડવંત ખાતે. આ બધા અડાલજની વાવ ગાંધીનગર ખાતે, આ બધા પ્રશ્નો છે તે ચવાઈ ગયેલા પ્રશ્નો છે, બરાબર. તો હવે કેટલાક એવા પ્રશ્નો જોઈએ તે રોકડા માર્ક અપાવતા હોય એવા, કારણ કે આ તમારે બધું તૈયાર કરવું પડશે. તૈયાર કર્યા વગર જશો થોડીક મહેનત પડશે, નો ડાઉટ, પરંતુ પરીક્ષામાં પૂછાશે એ પાક્કું છે, બરાબર. આ વાવમાંથી એકાદી વાવ વિદ્યાર્થી મિત્રો તમે જૂના પેપર જોઈ લો તો નાની મોટી જે કાંઈ વાવ છે એ તો અત્યાર સુધીમાં નથી પૂછેલી, બરાબર. જે મુખ્ય વાવ છે, જેમ કે દાદાહરીની વાવ અમદાવાદ ખાતે, આવી બધી વાવો પૂછતા હોય છે, પરંતુ એ પ્રશ્નો જૂના થઈ ગયા. તો હવે નવા પ્રશ્નોમાં આપણે થોડીક નજર ફેરવીએ અને વાત કરીએ કે ભાઈ કેવા પ્રકારની વાવ છે તે અને ગુજરાતમાં કેટલી વાવ છે નાની મોટી, અગત્યની તમામ વાવ વિશેની વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવીએ અને બધી વાવો તથા જે કાંઈ નાની મોટી કોઈ પણ વાવ આવી જશે આમાં, બરાબર. સૌથી પહેલાં શરૂઆત કરીએ એક નંબરની વાવ એટલે કે દુધિયા વાવ. કઈ વાવ દોસ્તો? દુધિયા વાવ. તો કઈ જગ્યાએ આવેલી છે? તો કચ્છના ભદ્રેશ્વર ખાતે. હવે સાથે સાથે એક વાવ યાદ રાખી, દુધિયા વાવ, તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય વાવ યાદ રાખી લેવાની, દુધિયા, પાંડવકુંડ અને સેલોર. કારણ કે ત્રણેય વસ્તુ છે તે કચ્છના ભદ્રેશ્વર ખાતે આવેલી છે, એટલે આપણા માટે ઈઝી થઈ જાય. એક સ્થળ, ત્રણ વાવ, દુધિયા વાવ, પાંડવકુંડ વાવ અને સેલોર વાવ. ઓકે, પહેલી ત્રણ ક્લિયર થઈ ગઈ. ત્યારબાદ માધા વાવ. તો માધા વાવ છે દોસ્તો તે વઢવાણ ખાતે આવેલી છે. વઢવાણ ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર, બરાબર, તમને ખ્યાલ જ છે. તો માધા વાવ યાદ રાખજો વઢવાણ ખાતે. ત્યારબાદ ઉપરકોટ વાવ. ઉપરકોટનો કિલ્લો અલગ છે, ઉપરકોટ વાવ અલગ છે, બરાબર. બંનેમાં થોડો ઘણો ડિફરન્સ છે તો યાદ રાખી લેવાનું. વાવને કૂવામાં ઘણો બધો, ઉપરકોટનો કિલ્લો અને વાવમાં ઘણો બધો ફેરફાર છે. તો ઉપરકોટનો જે વાવ, ઉપરકોટની જે વાવ છે તે ગિરનાર ખાતે આવેલી છે, એટલે એ પણ યાદ રહે છે. ત્યારબાદ અડીકડીની વાવ. કઈ વાવ? તો કે અડીકડીની વાવ, એ તો આપણે જોઈ લીધી, ડિટેલ્સમાં જોઈ લીધી, તો યાદ જ હોય. ક્યાં આવેલી છે? તો જૂનાગઢ ખાતે આવેલી છે. ત્યારબાદ વિકિયા વાવ. કેવી વાવ છે વિકિયા વાવ? તો વિકિયા વાવ દોસ્તો ધૂમલી ખાતે આવેલી છે, અને ધૂમલીમાં એક બીજી વાવ છે જેનું નામ છે કંસારી વાવ. તો બંને વાવ છે વિકિયા કંસારી, વિકિયા કંસારી, આ બંને વાવ છે તે ક્યાં આવેલી છે? તો કે બંને વાવ છે તે ધૂમલી ખાતે આવેલી છે. ઇઝીલી યાદ રહી જશે, બરાબર, પરંતુ થોડોક ટાઈમ લેશે. વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો જે કાંઈ ભણાવવામાં આવે તે નોટબુકમાં લખો ને તો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, બરાબર. પછી અત્યારે તમે દાખલા તરીકે વિડીયો જોઈ લીધો, ચલો થોડું ઘણું યાદ પણ રહી ગયું, પછી તમને ચાર પાંચ દિવસ પછી આમાંથી પ્રશ્નો પૂછવામાં આવે તો એક પણ પ્રશ્ન તમને ન આવડતા હોય, બરાબર. આવું થાય તો એના માટે તમે સાથે સાથે લખતા હોય ને તો તમારે ઘણો બધો ફાયદો થશે. એટલા માટે કહું છું એ બુક પેન લઈ અને બેસું અને આ વાવ લખી લેવી, અને આજે તો આ પીડીએફ પણ મળી જશે, બરોબર. વાવનો આ ટોટલ આખો ટોપિક હતો, જેમ કે વાવ કોને કહેવાય, વાવના પ્રકારો, મહત્વની વાવો અને જે તમામ વાવો છે તેનો આજે આ પીડીએફ પણ ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. ત્યારબાદ વાત કરીએ ખેડબ્રહ્મા વિશેની, તો ખેડબ્રહ્મા વાવ છે તે પ્રભાસ પાટણની અંદર આવેલી છે. ત્યારબાદ વંઝારી વાવ, એ પણ વઢવાણ ખાતે આવેલી છે. તો માધા વાવ અને વંઝારી વાવ આ બંને વઢવાણ ખાતે થઈ ગઈ. ત્યારબાદ આગળ વધીએ કુકા વાવ. તો કપડવંજની અંદર દોસ્તો પાંચ વાવો આવેલી છે. આ બધી વાવો છે તે કપડવંજની આવેલી છે. શરૂઆત કરીએ પ્રથમથી, પહેલાં છે કુકા વાવ. કુકા વાવ વિશેની તો આપણે ડિટેલ્સમાં માહિતી મેળવી, એટલે આ તો યાદ જ હોય, ગઈકાલના લેક્ચરમાં વાત કરી હતી, બરાબર, કુકા વાવ વિશે. ત્યારબાદ વાત કરીએ તો 32 કોઠાની વાવ. 32 કોઠાનું યુદ્ધ કેમ લડવા જવાનું હોય, અથવા તો 32 દાંત તમારા મોઢામાં હોય એ રીતે તમે યાદ રાખી શકો કે 32 કોઠાની વાવ છે તે કપડવંજ ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? કપડવંજ ખાતે. અને 72 કોઠાની વાવ છે તે મહેસાણામાં આવેલી છે, એ આપણે આગળ જોઈશું. અત્યારે 32 કોઠાની વાવ છે તો જોઈ લઈએ. યાદ રાખજો, 32 કોઠાની વાવ કપડવંજ, 72 કોઠાની વાવ મહેસાણામાં, એ આપણે આગળ આવશે ત્યારે જોઈશું. અત્યારે આગળ વધીએ તો ભાઈ રાણી વાવ, કપડવંજ, સિગરની વાવ કપડવંજ અને કાંઠા વાવ કપડવંજ. કુકા, કાંઠા, 32, રાણી, સિગર, ઇઝીલી યાદ રહેશે. કુકાના કોણ છે? કાંઠાના કુકા છે, 32 રાણીઓ છે અને સિગર. આ રીતે તમે યાદ ઇઝીલી રાખી શકો. આવું તમે
શોર્ટકટ ટ્રિકનો ઉપયોગ કરી શકો. બરાબર, આગળ વધીએ. તો ભાઈ દાદા હેરીની વાવ, એના વિશેની પણ ડિટેલ્સમાં વાત કરી, અમૃત વર્ષની એને વિશેની પણ ડિટેલ્સમાં વાત કરી આગળના લેક્ચરમાં, તો આ ઇઝીલી યાદ રહી જશે. ત્યારબાદ કાજી વાવ, કઈ વાવ છે? કાજી વાવ, તો કાજી વાવ હિંમતનગરની અંદર છે, ખાસ યાદ રાખજો, કાજી વાવ હિંમતનગર. ત્યારબાદ અડાલજની વાવ ગાંધીનગર ખાતે, નવલખી વાવ, નવલખી કૂવો પણ અલગ છે, નવલખી બંદર પણ અલગ છે. આપણે જે વિદ્યાર્થી મિત્રો લેક્ચર લીધો હતો ગુજરાતના જિલ્લાઓની અંદર, તેમાં બધું તમને ક્લિયર કટ જણાવ્યું હતું. બરાબર, એ લેક્ચર તમે ન જોતા હોય તો જોઈ લેજો. તો નવલખી વાવ આવશે વડોદરા ખાતે. બરાબર, અડાલજની વાવ ગાંધીનગર ખાતે. આગળ વધીએ, સ્લાઇડ નંબર 3. અમે આટલી બસ વાવ છે ત્યાંથી અહીંયા પૂરું કરીશું. આપણે જ્ઞાનવાળી વાવ સિદ્ધપુર ખાતે, સિદ્ધપુર. બરાબર, તમને ખ્યાલ જ છે સિદ્ધપુર ક્યાં આવેલું છે. આટલો ખ્યાલ ના હોય તો તમે બહુ કાચા છો તૈયારીમાં. સિદ્ધપુર ક્યાં આવે એટલો પણ ખ્યાલ ના હોય તો તમે બહુ કાચા છો તૈયારીમાં, થોડીક વધારે તૈયારી કરવી પડે તમારે. ત્યારબાદ હિરવાવ, તો હિરવાવ દોસ્તો ક્યાં આવેલી છે? તો મોડાસા ખાતે. કઈ જગ્યાએ? મોડાસા ખાતે. ત્યારબાદ 72 કોઠાની વાવ, તો મહેસાણા જિલ્લાની અંદર. 72 કોઠાની વાવ મહેસાણા જિલ્લાની અંદર, જ્યારે 32 કોઠાની વાવ કપડવંજ ખાતે. બરાબર, મેં તમને વાત કરી હતી, આગળ આપણે જોઈશું. તો અત્યારે આવી ગઈ 72 કોઠાની મહેસાણા, 32 કોઠાની વાવ, તો વિદ્યાર્થી મિત્રો કપડવંજ. ત્યારબાદ વાંકાનેર વાવ, તો વાંકાનેર આવ વાંકાનેર ખાતે ઇઝીલી યાદ રહી જાય. ત્યારબાદ રાનકી વાવ, બધાને ખબર છે પાટણ ખાતે. રાનકી વાવ પાટણ ખાતે. ત્યારબાદ વડવાળી વાવ ખંભાત, વડવાળી વાવ ખંભાત. ત્યારબાદ ધર્મેશ્વરી વાવ, કઈ વાવ છે? ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે? મોઢેરા ખાતે. ત્યારબાદ બ્રહ્મા વાવ, તો બ્રહ્મા વાવ આવશે દોસ્તો ખેડ બ્રહ્મા જિલ્લાની અંદર, સોરી ખેડ બ્રહ્મા તાલુકાની અંદર. ત્યારબાદ હેલિકાલ વાવ, હેલિકાલ આવશે દોસ્તો પાવાગઢની અંદર. હેલિકાલ પાવાગઢ, પાવાગઢ ક્યાં આવેલું છે? તો કે પંચમહાલની અંદર. ત્યારબાદ આપણે વાત કરી ખેડ બ્રહ્મા, તો એ તો સ્વાભાવિક છે સાબરકાંઠા જિલ્લાની અંદર આવશે. મોઢેરા, મોઢેરા મહેસાણા જિલ્લાની અંદર આવશે. ત્યારબાદ નરસિંહ મહેતા વાવ, એ આવશે વડનગર. વડનગર તો ખ્યાલ જ હોય, મહેસાણા જિલ્લાની અંદર. બરાબર, તો આટલી દોસ્તો મહત્વની વાવ છે, એક પછી એક વાવ છે, તમામ લખી લેજો. બરાબર, પીડીએફ તો તમને મળી જશે આજે જ, થોડી વાર પછી ટેલિગ્રામ ગ્રુપમાં સેન્ડ કરી દઉં છું. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડો અને અમને થોડોક સપોર્ટ કરો, જેથી અમને પ્રોત્સાહન મળે અને અમે આવા અવનવા વિડીયો તમારી માટે લઈને આવતા રહીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરતા જજો.